હસ્તકલા દ્વારા માટી અને પેઇન્ટિંગ દ્વારા ગજબ કળા. માટીની મૂર્તિઓ કંડારતી વડગામ તાલુકાના પાંચડા ગામની દીકરી સુમન કટારિયા દ્વારા માટીમાંથી સુંદર મૂર્તિઓનું સર્જન. કહેવાય છે કે કલા કારીગરીની કોઈ જાત હોતી નથી, એ કુદરતી શક્તિના પ્રતાપે આપોઆપ બહાર દેખાય છે. ત્યારે કલાઓ અનેક પ્રકારની હોય છે, એમાં હસ્તકળા કરવી એ એક અદ્ભુત કળા આસ્પાદક લાગે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધંધાર પંથકમાં કલાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે. ખેલ મહાકુંભથી લઈ અનેક વિવિધ ક્ષેત્રોમાં અહીંથી વિવિધ કળા ક્ષેત્રે અહીંના લોકોએ નામના મેળવી છે. ત્યારે વડગામના ઉત્તરે આવેલ 17 કિલોમીટરના અંતરે આવેલ પાંચડા ગામના અને હાલ પાલનપુર ખાતે પશુ દવાખાનામાં નોકરી કરતા વિનોદભાઈ કટારિયા નાના પરિવારની દીકરી સુમન માટીના લુવામાંથી વિવિધ પ્રકારની કળાકૃતિઓ બનાવી પર્યાવરણનું જતન કરતી માટીની મૂર્તિઓ બનાવવાનું અને મૂર્તિઓને નાજુક રીતે વિવિધ મરોડ નખ સી કોતરણી કરી આબેહૂબ મૂર્તિઓ બનાવી કંઈક અલગ પ્રકારની પશુ પક્ષીઓ દેવી દેવતાઓની નેતાઓની આબેહૂબ મૂર્તિઓ તૈયાર કરી પાલનપુર સરકારી વસાહત ખાતે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનથી લઈ ગણપતિ દશામાની રાધાકૃષ્ણની આંબેડકર એપીજે અબ્દુલ કલામની મગર મોર વિવિધ કલા આકૃતિઓ માટીમાં બનાવી છે. ત્યારે હાલ ગણપતિ મહોત્સવ જાહેરમાં ઉજવણી કરી શકાય તેમ ન હોય ત્યારે ગણપતિ ઉત્સવના ભક્તો દ્વારા અહીંની માટીની ગણપતિની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે તો ચોક્કસ પર્યાવરણની જાળવણી થઈ શકે. બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર બનાસકાંઠા. શું નામ બેબી આપનું? કટારિયા સુમન. તમે ક્યારથી આ પ્રવૃત્તિ કરો છો, આ મૂર્તિઓ બનાવવાનું? પ્રવૃત્તિ તો કંઈક નાનપણથી જ એવું બધું ચાલુ હતું, પણ એક વખત ફેમિલી સાથે બાલારામ ગઈ હતી તો ગણપત દાદાની મૂર્તિ પગમાં જતી હતી, પછી ક્યાંય ને ક્યાંય ફરતી હતી અને ગમે તે આડે અવળે કંઈ ને કંઈ કંઈ કચરા રૂપી શું કહેવાય ફરતી હતી. તો મને એ વિચાર આવ્યો કે હું બીજી બધું વસ્તુ બનાવી શકું તો આ ગણપત દાદાની મૂર્તિ કેમ ના બનાવી શકું. તો મેં આ સ્ટાર્ટ કંઈક 5-6 વર્ષ પહેલાંથી એ સ્ટાર્ટ કર્યું ગણપત દાદાની મૂર્તિ બનાવવાની. અત્યાર સુધી કઈ કઈ મૂર્તિઓ બનાવી છે? અત્યાર સુધી તો બાબા સાહેબ, પછી સરદાર વલ્લભભાઈ, પછી જવાહરલાલ નહેરુ, એવી કોઈ શોકેસમાં મૂકવાની કોઈ બીજી કોઈ બી મૂર્તિ કોઈ બી બનાવી હતી.